જવાબદારી જનતાનું રક્ષણ કરવાની હોય છે તે જ દાદાગીરી કરે તો વાડે ચીબડા ગળાની પરિસ્થિતિ સર્જાય. અમદાવાદના વસ્ત્રાલમાં પણ આવી જ ઘટના બની છે. મણિનગરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને તેના બે પુત્ર દ્વારા રાજધાની ટુર્નામેન્ટમાં મારામારી કરવામાં આવી, જેમાં એક યુવકને ભારે ઈજા પહોંચી. જનરલે રામોલ પોલીસે મારામારી કરતા ત્રણેય સામે ગુનો નોંધ્યો છે. આરોપી કોન્સ્ટેબલ અને તેમના બે પુત્રોની દાદાગીરીનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. પોલીસ કર્મી દ્વારા જ દાદાગીરી કરવામાં આવી છે. ફોનલાઈન પર સંવાદદાતા અનિતા પટણી જોડાશે. અનિતા, પોલીસની દાદાગીરીનો વિડીયો બહાર આવ્યો છે, કોન્સ્ટેબલ અને તેના પુત્ર મારામારી કરી રહ્યા છે, શું હતી સમગ્ર ઘટના, તેમના વિરુદ્ધ હાલ શું કાર્યવાહી? અજીતજી, જે પ્રકારે વસ્ત્રાલમાં રાજધાની સોસાયટી છે તેમાં આજે પોલીસ કોન્સ્ટેબલ જે છે જયપાલસિંહ ઝાલા અને તેના બંને પુત્રો, આ ત્રણેય વ્યક્તિઓએ કોઈ સામાન્ય બાબતે સોસાયટીના અન્ય એક વ્યક્તિ સાથે મારામારી કરી હતી. તેમની પર એક ઘાતકી હથિયાર વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ ખૂબ જ ઈજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટનાના જે અત્યારે હાલ વિડીયો વાયરલ થયા છે, જેમાં તેનો પુત્ર અને જે પોતે કોન્સ્ટેબલ તે મારામારી કરી રહ્યા દેખાઈ રહ્યા છે. ખાસ તો જવાબદારી જે ફરજ નિભાવવાના બદલે તે પોતે જ એક સામાજિક તત્વની જેમ મારામારી કરતા અત્યારે હાલ રહીશોમાં ખૂબ જ રોષ છે. તેમણે આ સમગ્ર મામલે પોલીસ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી, જેને લઈને હાલ તો તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સામાન્ય મારામારીનો ગુનો દાખલ કરતા તેઓ જે સ્થાનિક લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ તો પોલીસે ગુનો દાખલ કરીને જે આરોપી પોલીસ કોન્સ્ટેબલ છે અને તેના પુત્રો છે તેની શોધખોળ શરૂ કરી છે. જી બિલકુલ અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ.